પહેલા લોકો ને શું કીધું કે ભગવાન ભાઈ તેમ કે પર્વત પર ચડી ગયા એમ કે, પણ અમને ખબર નથી, અમે તો જોયા નથી, મોબાઈલ માં જોયા લોકો ની ટી પર જોયા, પણ અમને ખબર નથી. જદવ તો વર્ગે ચડુલા તા દુખી ને ના તા મીડુલા એ તા તો મને ખુશી હોય, પણ આપણે આશા આયા બકરી વાદુલા પણ થોડે દૂર જજની જતા હતા આપલા તો જીવાય ન લાગે કને. અમે એક વખત એક ટાઈમે ત્રણ જણ હતે સુરત દિવેલા હોટલમાં કામ કરતા હતા. માય નેમ ઇઝ બોન રાઠોડ ફ્રોમ ગુજરાત ડિસ્ટ્રિક્ટ ડાંગ. મે બેસ કેમ્પ સે યહાં પે આપ દેખ રહે હો કુંભુ આઈસ ફોલ ઓર ઇસકી ઊંચાઈ 5,364 મીટર હૈ. ડાંગનું ચિરાપાડા, ભલે આજે આ ગામ વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે, પણ આ ગામનું નામ વિશ્વ ફલક ઉપર ઉભરીને આવે એમાં કોઈ નવાઈની વાત નથી. આ ગામમાં એવી પ્રતિભાઓ છુપાયેલી છે જેની લોકોને ખબર નથી, પણ ટૂંક સમયમાં હું એવા પ્રતિભાશાળી યુવાનની મુલાકાત કરાવીશ, તમે વિચાર કરતા રહી જશો. નમસ્કાર, હું છું પંકજ કોકણી. અમારી યુટ્યુબ ચેનલ અંબિકા વિઝન ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે સાચે જ કહ્યું છે કે સપને એસે દેખો જો આપકો સોને ના દે. એમની આ વાતને સાકાર કરવા માટે કમરકસી છે ચિરાપાડા ગામના એક 27 વર્ષીય યુવાન. આજે આ યુવાનની આંખોમાં સપનું છે વિશ્વનું સૌથી ઊંચું શિખર સાગરમાથા એટલે કે માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું. लोहा जितना तपता है उतना ही ताकत भरता है, सोने को जितनी आग लगे वो उतना प्रखर निखरता है, हीरे पर जितनी धार लगे वो उतना खूब चमकता है, मिट्टी का बर्तन पकता है तब धुन पर खूब खनकता है, सूरज जैसा बनना है तो सूरज जितना जलना होगा, सूरज जैसा बनना है तो सूरज जितना जलना होगा, नदियों सा आदर पाना है तो पर्वत छोड़ निकलना होगा, और हम आदम के बेटे हैं, और हम आदम के बेटे हैं, क्यों सोचे राह सरल होगा, कुछ ज्यादा वक्त लगेगा पर संघर्ष जरूर सफल होगा, हर एक संकट का हल होगा वो आज नहीं तो कल होगा.
આજે આપણી સાથે છે આપણા ડાંગ જિલ્લાના માઉન્ટન મેન તરીકે ઓળખાતા એક એવા વ્યક્તિ જેમનું સપનું છે માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું. અને આજે એમને મળીને મને ઘણી ખુશી થઈ કે આપણા ડાંગનો એક યુવક આટલા મોટા સપના સાથે પોતાના એવા પ્રયત્નથી આજે હિમાલય સુધી પહોંચ્યો. પણ આ વ્યક્તિએ એવું પોતાનું ધ્યેય સેવ્યું છે કે મારે એક વખત હિમાલયનું સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરવું છે. માઉન્ટ એવરેસ્ટ એટલે વિશ્વનું સૌથી ઊંચાઈ ધરાવતું શિખર. દર વર્ષે એને સર કરવા માટે હજારોની સંખ્યામાં પર્વતારોહીઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે. એમાંથી થોડા લોકો જ સફળ થાય છે. સાગરમાથા એટલે માઉન્ટ એવરેસ્ટ, એની ઊંચાઈ લગભગ 8,849 મીટર છે. આ જ ઊંચાઈ લોકોને એની તરફ આકર્ષે છે. 29 મે 1953 આ દિવસે નેપાળના શેરપા તેન્ઝિંગ નોર્ગે અને સ્વિટ્ઝર્લેન્ડના સર એડમન્ડ હિલેરીએ સૌ પ્રથમ વખત આ શિખરને સર કર્યું હતું. તેના પછી આજ સુધીમાં લગભગ 4,000થી વધુ લોકોએ આ શિખર ઉપર પોતાના પદચિહ્નો સ્થાપિત કર્યા છે. 20 મે 1965ના દિવસે ભારતના અવતારસિંહ ચીમા માઉન્ટ એવરેસ્ટ સર કરનાર ભારતના પ્રથમ નાગરિક બન્યા. અને તેના પછી આજ શિખર સર કરનારી મચેન્દ્રી પાલ ભારતની પ્રથમ મહિલા બની. પણ એમાં આપણા ગુજરાતીઓ ક્યાંથી પાછા પડે? હિંમતનગર શહેરના નિવાસી મેહુલ જોશીએ 16 મે એ સવારે 4:30 વાગ્યે દુનિયાના સૌથી ઊંચા પર્વતના શિખર ઉપર ચઢીને આપણા ગુજરાતનું ગૌરવ વધાર્યું. મારા ભાઈની આ સિદ્ધિથી અમે ખૂબ જ ખુશ છીએ. અમે વિચારી બી નહીં શકતા હતા કે ભાઈ આટલે દૂર સુધી જશે અને આમ પોતાનો લક્ષ્ય હાંસિલ કરે. અને અમને આશા છે કે ટૂંક સમયમાં જ હિમાલયનું શિખર પણ શેર કરે. તમારું ગામ તો મેં જોયું છે, એકદમ નાનકડું ગામ છે. હવે આ ગામમાંથી તમે આજે બહાર આવ્યા છો. ગુજરાતમાં તો નહીં પણ લગભગ કરીને દેશના સૌથી મોટા પ્લેટફોર્મ પર તમે કહેવાય કે એવરેસ્ટ સુધી જવાની વાત અમારા જેવા તો વિચાર પણ નહીં કરી શકાય. કારણ કે એવરેસ્ટ એવો પહાડ છે કે ફક્ત આપણે જોવું હોય ને
તેના માટે પણ માણસ એક સપનું જોવું પડે ને નસીબ હોય તો કદાચ જઈ શકે, પણ તમે એને ઉપર ચડવાના છો, તમે એવરેસ્ટના પહેલા પડાવ સુધી પહોંચેલા, તો કેવો અનુભવ રહ્યો તેમાં? અમારું જે ટ્રેકિંગવાળું જ છે એ અમને 6 દિવસ લાગેલા ટ્રેક કરવા, એટલે પેલું ડુંગરો ચડતા, કારણ કે જ્યાં સુધી અમે જે ગાડી આવતી હતી ત્યાં સુધી અમે ટ્રેક કરવું પડેલું, અને અમે 5-6 નાઇટ રોકાયેલા વચ્ચે, અને પછી અમે એવરેસ્ટ બેઝ કેમ્પ અને કાલા પથ્થર એ સબમિટ કરેલા. એમાં જે અમારી જે ફ્રેન્ડ હતી રાજસ્થાનની મનસ્વી કરીને, એની તબિયત ખરાબ થઈ ગઈ કારણ કે ઓક્સિજનનું પ્રમાણ ઓછું. મેં અને પછી અમારા જે સર હતા એ કાલા પથ્થર કરવા ગયેલા, સબમિટ કરીને આવી ગયેલા. અમારો રેકોર્ડ હાથે ત્યાં સબમિટ થયેલું છે. કાલા પથ્થરની હાઈટ 5,550 મીટર છે. ભવાનભાઈ માટે એવરેસ્ટના શિખર પર ચડવાનું સરળ નથી રહેવાનું. એમણે અનેક પડકારોનો સામનો કરવો પડશે. સાહસ, ધીરજ અને પોતાની આગવી સૂઝબૂઝથી દરેક કદમ સાવચેતીપૂર્વક ફૂંકી ફૂંકીને મૂકવું પડશે. માઉન્ટ એવરેસ્ટ ચડવાની કોઈ નાની સૂની વાત નથી. સામાન્ય માનવી એની ઉપર ચડવા માટેની કલ્પના પણ નથી કરી શકતો, અને સમૃદ્ધ લોકો પણ એનો વિચાર સુદ્ધા નથી કરતા. માઉન્ટ એવરેસ્ટ જેટલો સુંદર અને રમણીય છે પણ એટલો જ ખતરનાક પણ છે. એનું કારણ છે ક્ષણે ક્ષણે એનું બદલાતું હવામાન એને દુનિયાનો સૌથી ઘાતક પહાડ બનાવે છે. પર્વતોની સુંદરતા કોને નથી આકર્ષતી, જેની ટોચ ઉપરથી બરફ અને ફક્ત બરફ દેખાય છે. હિમાલયના આ સર્વોચ્ચ શિખરને સર કરવાનું જનૂન કેટલાય પર્વતારોહકોમાં છે, પણ આ દુર્ગમ પહાડ એમના જનૂન, જોશ અને જુસ્સાની આકરી પરીક્ષા લે છે. ભૂલથી પણ ભૂલ થઈ ગઈ તો આકરામાં આકરી સજા, અને તે પણ સજા એ મોત. 200થી પણ વધારે મૃતદેહો એની સાક્ષી પૂરે છે. એમાંનો જ આ મૃતદેહ ગ્રીન બુટ પોતાની એક કરાયેલી નાની ભૂલનો અહેસાસ કરાવે છે. હવે હાલમાં જ હું સિક્કિમથી સમિટ માટે જતા હતા, તો બહુ જ વાતાવરણ ખરાબ થઈ ગયેલું, અને જ્યારે અમે બેઝ કેમ્પથી સમિટ માટે જતા હતા, યાંગથાંગ વેલી એમ કરીને શિખર છે, એ 17,000+ની પીક છે, એમાંથી અમે અડધા મેમ્બર્સ ગયેલા, અને અડધા મેમ્બર્સ એ લોકોથી નહીં ચડાયેલું કારણ કે હાઈટ જ એવી. અને તો અમે સમિટ અમારું થઈ ગયું, સમિટ કરીને અમે આવતા હતા તો 2 પથ્થર બહુ મોટા પડેલા. એમ એક પથ્થર સ્ટાર્ટિંગમાં એ મારા જે ફ્રેન્ડ લોકો એ લોકો પર પડેલું, અને એ લોકોને પગને હાથને ને બધું વાગતા વાગતા નીચે નીકળી ગયું. પછી મારો વારો આવ્યો, મેં ઉતર્યો, અને બીજા મેમ્બર્સ હતા ઉપર, એ લોકોના કંઈ મિસ્ટેક થયેલું હશે કે પથ્થરોને બધા ઢીલાને નીકળી ગયું. એ પથ્થર ગબડતા ગબડતા મારે એ તરફ આવતું હતું, તો ભગવાનની કૃપાથી એ પથ્થર જે નાનું એક પથ્થર હતું એમને અટકી ગયું. જગ્યા એવી હતી કે ની કૂદી શકાય, ની સાઈડમાં જઈ શકાય, ની કંઈ જ નહીં. એવી હાલતમાં ત્યાં મેં હતો ઊભો. આ પથ્થર આવ્યા કરે મેં જોયા કરો એવી રીતે. પછી મેં નીચે આવી ગયો. જંગલમાં હોય એવું હાથો મારો થયેલો વેટવાળું. અમારા બધા અમારા ઇક્વિપમેન્ટ ને બધા કપડાં બધા એ 15થી ઉપરનું વજન કરવાનું હતું, અને એ લઈને ટ્રેકિંગ માટે જવાનું હતું પીક કરવા માટે. તો મારા કપડાં ઇક્વિપમેન્ટ બધું મેં એમાં ભરી દીધું, તો પણ ઓછું પડતું હતું. પછી પથરા એમાં નાખ્યા, એ પછી મારું વજન 16 કેજી અને 300 ગ્રામ એ થયું. પછી અમે ટ્રેકિંગ માટે નીકળી ગયા. ફર્સ્ટ મેચ હતો જંગલમાં, એટલું બધું તે પેલા લીચ કહી એ ઠંડક વિસ્તારમાં રહી, બધા શરીર પર ચડી આવ્યા, અને પગને કોતરવાનું બધું લાગ્યું. કાઢી નાખો તો પણ ચડી આવ્યું જેટલા તેટલા જ બધા પગને શરીરને ને બધું. પછી મેં રેવા દીધું, કંઈ નહીં, જેટલું એ કરવાનું હોય તેટલું કરે, મારે ખાલી ટોપ જવું છે. એટલે રમતમાં એ બધું હતું, પણ એટલું બધું ખ્યાલ નહીં એમ કે એ રમત કે આપણે આગળ વધી શકીએ, એવું કરી શકીએ, નામ કમાવી શકીએ, લોકો આપણ માન સન્માન જતા પે, એ બધું કંઈ મારા અંદર એવું કંઈ વિચાર નહીં હતા. એ તો ધીરે ધીરે પછી ને એનું ડેવલપ થતી ગયું મારા અંદર, એ જે અંદર જે શક્તિ હતી. જેમાં વિશેષ ગુણ હોય, હિંમત અને સાહસ હોય, એવા વ્યક્તિ જ આ દુર્ગમ પહાડ ઉપર જવાનું વિચારે છે.